વરસેલા વરસાદથી પાલનપુરમાં અનેક સ્થળે પાણી ભરાઈ ગયું છે અને એમાં પણ પાલનપુર ધનિયાણા ચોકડી હાઈવે સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો. હાઈવે ઉપર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો હેરાન થયા. મહત્વનું છે કે પાલનપુર ધનિયાણા ચોકડીનો મુખ્ય માર્ગ આસપાસના 50 થી વધુ ગામડાઓને જોડે છે, પરંતુ પાણી ભરાઈ જવાથી આ તમામ ગામડાના લોકોનો સંપર્ક કપાયો છે. 4 થી 5 વાગ્યાના સવારથી વરસાદ પડે છે, આ પાણી આટલું બધું ભરાયેલું છે અને બહુ તકલીફ, નાના વાસણ વાહનો આવવા જવામાં બહુ તકલીફ પડે છે. તો તંત્રને એક વિનંતી કરીએ કે આ પાણીનો કંઈક નિકાલ થાય એવું કંઈક કરીએ. લોકોને બહુ મુશ્કેલી પડે છે આવવા જવામાં, નાના બાળકોને અહીંયા 2-3 સ્કૂલ પણ આવેલી છે, જવામાં રિક્ષા ચાલકને, બાઇક ચાલકને, મોટા વાસણને બહુ તકલીફ પડે છે. પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો જે વરસાદ વરસી ચૂક્યો છે અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. આ દ્રશ્યો તમને જે બતાવીશ, અહીંયા પાલનપુરના ધનિયાણા ચોકડી વિસ્તારના જે દ્રશ્યો છે, અહીંથી અનેક ગામોને જોડતા આ જે માર્ગો છે, અહીંથી જે માર્ગો છે તે ગામડાઓ તરફ જઈ રહ્યા છે, તે 50 થી વધુ ગામડાઓને જોડતા જે માર્ગો છે ત્યાં પણ પાણીમાં ગરકાવ થયા છે. એટલે કે જે હાઈવે વિસ્તાર છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે. 2 ઇંચ વરસાદમાં આપણે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અનેક જે વાહનો છે તે પાણીમાંથી પસાર થઈને જઈ રહ્યા છે. એટલે કે જોખમી રીતે વાહનો પણ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, કેમ કે હાઈવેનો વિસ્તાર છે અને હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભર્યા છે. આ હાઈવે છે ધનિયાણા ચોકડી વિસ્તારનો અને અહીંથી અનેક ગામડોને જોડતો આ માર્ગ છે અને આ માર્ગ ઉપર જ પાણી ભરાય છે. એટલે કે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે અને તેના કારણે બનાસકાંઠાના જે પાલનપુર તાલુકામાં અનેક વિસ્તારોમાં જે વરસાદ વરસી ચૂક્યો છે અને અનેક નીચાણવાળા જે વિસ્તારો હતા ત્યાં પણ પાણી ભરાયા છે. ત્યારે આ જે હાઈવે વિસ્તાર છે ધનિયાણા ચોકડીનો, ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે અનેક રાહદારીઓને વાહન ચાલકો અટવાયા છે. મોગી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા.